أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم قل أتعلمون الله بدينكم والله يعلم ما في السماوات وما في الأرض والله بكل شيء عليم يمنون عليك أن أسلموا قل لا تمنوا علي إسلامكم بل الله يمن عليكم أن هداكم لإيمان إن كنتم صادقين إن الله يعلم غيب السماوات والأرض والله بصير بما تعملون صدق الله العلي العظيم. ભાઈઓ આ ત્રણ આયતો સુરત અલ હુજરાતની જે આપણો સબ્જેક્ટ મેટર છે આ છેલ્લી ત્રણ આયત છે સોળમી સત્તરમી અને અઢારમી આ આયતોથી આપણે સુરત અલ હુજરાત હવે ફિનિશ કરશું ખતમ કરશું અને અલ્હમ્દુલિલ્લાહ આપણને અલ્લાહ સુબહાનુ વતાલા મોકો આપ્યો કે આપણે આખો સુરો સુરત અલ હુજરાત આ કબ્રસ્તાનમાં આપણે એની તફસીર કરી શકીએ તો આ જે સુરા વર્ષ સોળમી ઉપર આવું એની પહેલાં મારી ખાલી તમારું ધ્યાન ખેંચ્યું છે કે આ સુરામાં આજે આપણે કેવી રીતે આપણે શરૂ કર્યા હતા અને અહીંયા ક્યાં સુધી પહોંચ્યા છે તો આપણે જોશું તો અલ્લાહ સુબહાન વતાલા આ સુરો યા અયુહલ્લઝીના આ મનુથી શરૂ કર્યા હતા કે એ ઈમાન લાવનારા ઓ જ્યારે સુર કુરાનમાં કોઈ પણ સુરો કોઈ પણ આયત યા અયુહલ્લઝીના આ મનુથી શરૂ થાય તો આપણને બારીકાઈથી એ આયત ઉપર ધ્યાન રાખવું જોઈએ કારણ કે અલ્લાહ સુબહાન વતાલા આપણને ઇન્સ્ટ્રક્શન આના પછી આપે છે તો પહેલી જ આયતમાં સુરત અલ હુજરાતમાં અલ્લાહ સુબહાન વતાલા એક સ્ટાન્ડર્ડ નક્કી કરી નાખ્યા મોમિનો માટે બિલીવર્સ માટે કે અલ્લાહ સુબહાન વતાલા અને રસૂલ ખુદાના હુકમથી તમે આગળ નહીં વધતા જે અલ્લાહ સુબહાન વતાલા અને રસૂલ ખુદા હુકમ આપ્યા છે તે હુકમ ઉપર પાલનહાર રહ્યો તમે એને એના ઉપર તમે ચાલો એના પછી અલ્લાહ સુબહાન વતાલા આપણે ધ્યાન ખેંચીએ છીએ કે જો અખલાક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોમ માટે ને તમારા માટે અને અમુક અમુક વસ્તુઓ આપણું ધ્યાન ખેંચે છે કે જ્યારે રસૂલ ખુદા તમારી પાસે હોય તો તમે મોટા અવાજથી અવાજથી વાતું ન કરો એનો મતલબ એમ નહીં કે હવે આ રસૂલ ખુદા નથી તો આપણે મોટા અવાજથી બધાની સાથે વાતું કરીએ નહીં એટલે કે આ એક નકશો આપણા માટે આપણને આપીએ છીએ કે જો હિશમત અને અખલાક એ છે કે તમે મોટા અવાજથી બીજાઓ સાથે વાતું ન કરો પણ ખુસુસન રસૂલ ખુદા તમારી પાસે હોય કે તમે એવી જગાએ ગયા હોય કે જ્યાં રસૂલ ખુદા હોય જેમ કે આપણે ત્યાં મદીનામાં જઈએ ઝિયારત કરવા અને એ તરફ તો એક હિશમત આપણી પાસે હોવી જોઈએ સાથે સાથે આપણને પણ હિદાયત કરીએ છીએ કે જ્યારે આપણે એકબીજા સાથે હોય તો આપણે એકબીજા સાથે હિશમતથી વર્તીએ અને અમુક અમુક વસ્તુઓ આપણે એવોઇડ કરીએ જેમ કે કોઈને મેણા મારવાનું કોઈને કોઈના ફોલ્ટ આપણને શોધવાનું ટુ ફાઇન્ડ સમબડી એલ્સ ઇઝ ફોલ્ટ ગીબત કરવાનું ટ્રાય એન્ડ એવોઇડ ઓલ ધીસ થિંગ્સ કારણ કે અમુક અમુક વસ્તુઓ ગુનાહ કબીરા છે એ તમારા માટે સારું નથી કારણ કે જો આ વસ્તુઓ તમે કરતા રહેશો તો જે તમારા સારા કામો છે એ પણ તમે ગુમાવશો પછી અલ્લાહ સુબહાન વતાલા આ સુરત અલ હુજરાતમાં અમુક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આપણને આપીએ છે કે જ્યારે આપણે બિલીવર્સ કોમ્યુનિટીને આપણે આગળ કરતા હોય અને એ કોમ્યુનિટીમાં કોન્ફ્લિક્ટ આવી જાય
તો કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન્સ માટે અમુક અમુક સ્ટેજીસ આપણને આપ્યા છે કે જે સ્ટેજીસ આપણે જો યુઝ કરશું તો કોમ્યુનિટીમાં પ્રેમ હશે, એટલે કે લવ ઇન ધ કોમ્યુનિટી, જસ્ટિસ ઇન ધ કોમ્યુનિટી એન્ડ યુનિટી ઇન ધ કોમ્યુનિટી. ખુશુસન આપણે જ્યારે યુનિટી લઈ આવે તો યુનિટી, વી ડોન્ટ બ્રિંગ યુનિટી ઇન ધ કોમ્યુનિટી ફોર ધ સેક ઓફ ધ યુનિટી, કારણ કે એ યુનિટી બહુ વાર રહેતી નથી. જ્યારે આપણે કોમમાં કોઈ પણ ઝઘડો થયો હોય તો આપણે જ્યારે એ ઝઘડાને રિઝોલ્વ કરીએ તો ઇન્સાફ અને જસ્ટિસના બેઝિસ ઉપરથી રિઝોલ્વ કરીએ, જેથી કરીને આપણી જે કોમમાં યુનિટી છે એ લોંગ ટર્મ સસ્ટેન થઈ શકે. પણ આપણે યુનિટી જ્યારે ઝઘડા થાય ને પછી યુનિટીના નામે આપણે બધા સાથે થઈ જાય, ઝઘડા પાછા થાય યુનિટીના નામે આપણે સાથે થઈ જાય, એ કોઈ પણ જાતનો ફાયદો કોમમાં લઈ આવતો નથી. કોમમાં કોઈ પણ જાતની અનફેરનેસ હોય, ઇનજસ્ટિસ હોય, કોઈના હકો લઈ લીધા હોય, કોઈના ઉપર ઇલ્ઝામ નાખ્યા હોય, તો લીડરશિપ ઉપર આ એક જવાબદારી છે કે એ જવાબદારીને અપનાવી અને કોમને સાથે કરે, પણ ઇન્સાફથી અને જસ્ટિસથી, નહીં કે બી બી ને કરે. આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આપી ગયા છે. બીજો કોન્સેપ્ટ જે આપણને આપ્યા છે એ ભાઈચારોનો આપ્યા છે, કે એક બ્રધરહુડ કે જેમાં ત્રણ જાતના બ્રધરહુડ આપણને ડિસ્ક્રાઇબ કરે છે. એક છે કે આપણે ફેઇથના ફેઇથ તરીકે કે મોમિનો તરીકે આપણે એકબીજાના ભાઈઓ છે, ઇન્સાન તરીકે આપણે એકબીજાના ભાઈઓ છે, અને બ્લડ રિલેશનશિપ તરીકે આપણે એકબીજાના ભાઈઓ છે. તો આ જે કોન્સેપ્ટ ઓફ બ્રધરહુડ છે કે જે ઇસ્લામ જ આપ્યું છે, કોઈ બીજું રિલિજન આપણને આપ્યું નથી, એ કોન્સેપ્ટ ઉપર જો આપણે આપણી કોમ્યુનિટીને આગળ વધારશું તો આપણે આગળ વધશું. એના પછી અલ્લાહ સુબહાન વ તઆલા ઈમાન ઉપર આપે છે, ઈમાન ઉપર આવે છે, અને ઈમાન ઉપર 14મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે જ્યારે આપણે ઇસ્લામને કબૂલ કરીએ ને આપણે ઇકરાર કરીએ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદન રસૂલુલ્લાહ, ત્યારે અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ, ત્યારે એનો મતલબ નહીં કે આપણે હવે ઇસ્લામ પર, આપણે ઇસ્લામમાં આવી ગયા છીએ, પણ અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે તમે પછી ઈમાનને તમારા દિલમાં બેસાડો. આ ઘણું કામ કરવાનું છે. આપણે ખાલી ઇસ્લામ, આપણે લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મુહમ્મદન રસૂલુલ્લાહ બોલીને પછી આપણે એમ ન ધારીએ કે બસ આપણું હવે કામ થઈ ગયું. નહીં, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તમે ઈમાનને તમારા દિલમાં બેસાડો. ઇમિડિયેટલી ઇન ધ સેમ આયત આપણું ધ્યાન ખેંચે છે કે તમે ઇતાઅત કરો અલ્લાહ સુબહાન વ તઆલાને, રસૂલ ખુદાની. ઇતાઅતનો મતલબ અહીંયા એ છે કે જે હુકમ આપણને અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી આપવામાં આવીએ છે એ હુકમને આપણે અનકન્ડિશનલી અને સિન્સિયરલી આપણે પાડીએ, નહીં કે આપણે એના ઉપર ચેલેન્જ કરીએ. નહીં, એક ફેરે હુકમો આવી ગયા હોય તો આપણે એ હુકમને પાડીએ. એ 14મી આયત છે એના, જેના ઉપર આપણે એમ્ફેસિસ મૂકે છે, અનકન્ડિશનલ ઓબેયન્સ ટુ અલ્લાહ સુબહાન વ તઆલા અને રસૂલ ખુદા. 15મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા પછી આપણું ધ્યાન ખેંચે છે કે ઈમાનદારોનું કેરેક્ટરિસ્ટિક્સ શું છે. ચાર કેરેક્ટરિસ્ટિક્સ આપણને આપે છે ઈમાનદારોનું. પહેલું કેરેક્ટરિસ્ટિક છે કે અલ્લાહ, તમે અલ્લાહ સુબહાન વ તઆલા અને રસૂલ ખુદા ઉપર ઈમાન લઈ આવો, ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આ છે કે જ્યારે આપણે ઈમાન લઈ આવી લીધા હોય પછી એ ઈમાન ઉપર આપણે શક ન કરીએ, મીન્સ ડોન્ટ ડાઉટ ધ બિલીફ દેટ યુ આર નાવ ઇમ્બાઇબિંગ યોર સેલ્ફ. તમે એના ઉપર હવે શક ન કરો. મોમિનની કેરેક્ટરિસ્ટિક છે કે એક ફરી ઈમાન લઈ આવી લે પછી શક નથી કરતો. ત્રીજી વસ્તુ જે, ત્રીજી કેરેક્ટરિસ્ટિક છે ઈમાનદારોની, આ છે કે તમે તમારા જાનથી અને તમારા માલથી અલ્લાહ સુબહાન વ તઆલાની જહાદ કરો, મીન્સ કે ઓન બિહાફ ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા એન્ડ રસૂલ ખુદા, યુ ડુ ધ સ્ટ્રગલ વિથ યોર વેલ્થ એન્ડ વિથ યોર સેલ્ફ. અને ચોથું કેરેક્ટરિસ્ટિક છે કે આ મોમિનો પાસે આ ત્રણ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. જ્યારે આ ત્રણ કેરેક્ટરિસ્ટિક હોય ત્યારે એને કહે છે આ ઈમાન લઈ આવ્યું છે, આ ઈમાનદાર છે. 15મી આયતમાં આપણે લાસ્ટ ટાઈમ અહીંયા આપણે ઊભા રહ્યા હતા. અલ્લાહ સુબહાન વ તઆલા હવે આગળ જાય છે અને આપણને હવે કહે છે કે ઈમાનદારોને હવે શું ન કરવું જોઈએ. તો 16મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે એ પૈગંબર, તેમને એટલે કે માણસોને, આ લોકોને, તેમને કહી દો કે શું તમે તમારા દીન અને ઈમાન અલ્લાહ સુબહાન વ તઆલાને જણાવો છો. જ્યારે
Allah subhanahu wa ta'ala asman ane jamin ma jitli vastu o che e badhi jane che. Allah subhanahu wa ta'ala pachi kahe che ke wallahu bi kulli shay'in alim. Eno matlab em ke Allah subhanahu wa ta'ala badhi jankari rakhe che. Amok points aapne amathi note kariye. Apane su karvani mana kare che ya. Su thatu tu ke rasul khuda pase manaso avta ta ane જોર જોરથી કસમ ખાઈને કહેતા હતા કે અમે ઈમાન લઈ આવ્યા છીએ, આમાં ઇસ્લામ અમારું દીન છે. તો અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા આયત પછી આ રજૂ કરે છે કે જો અલ્લાહ સુબહાન વ તઆલા બધી જાણકારી કરે છે, તમને જોર જોરથી બોલવાની કંઈ જરૂર નથી. જ્યારે આ બધું જાણે છે અલ્લાહ સુબહાન વ તઆલા, મતલબ કહેવાનો એ હતો કે તમે દાવો ન કરો અને તમે દેખાડો નહીં માણસોને કે ઓ અમે મુસલમાન છીએ, અમે ઈમાનદાર છીએ, અને કસમ ખાઓ બધાની સામે. અલ્લાહ સુબહાન વ તઆલાને જ્યારે આપણને અને જ્યારે અલ્લાહ સુબહાનહુ વતઆલા આપણું ધ્યાન ખેંચે છે કે અલ્લાહ સુબહાન બધી જાતની વસ્તુઓ જાણકાર આસમાન અને જમીનમાં જાણે છે, તો પછી આપણને આ બધું કરવાની જરૂર નથી. બધાની સામે આપણને આવી રીતના દાવો નાખવાની જરૂર નથી કે આપણને આપણું પોતાનું ફખર કરવાની જરૂર નથી. એ અલ્લાહ સુબહાનહુ વતઆલાને પસંદ નથી. આ આપણું ધ્યાન ખેંચે છે કે પસંદ અલ્લાહ સુબહાન વ તઆલાને શું છે કે અલ્લાહ સુબહાન વ તઆલાને યોર હમ્બલનેસ પસંદ છે, યોર હ્યુમિલિટી પસંદ છે, નમ્રતા પસંદ છે. તમે બીજા એકબીજા સાથે જ્યારે વર્તો અને રિલિજિયસની બાબતો જ્યારે આપણે વાતચીત પણ કરતા હોય તો ફખરથી તમે લોકોને કહો ને કે અમે મુસલમાન છીએ, અમારું ઈમાન છે, અમે જ અહીંયા જાશું, અમે જ આ કરશું, અમે જ આ કરશું. નહીં, બી હમ્બલ અબાઉટ ધ હોલ. મતલબ એ છે કે અલ્લાહ સુબહાનહુ તમારી નિયતને સરખી રીતે જાણે છે, તમે તમારું ઈમાન ક્યાં છે, તમારી ખુલુસ ક્યાં છે, તમારી સિન્સિયરિટી ક્યાં છે, એ બધું અલ્લાહ સુબહાનહુ તઆલા ધ્યાનમાં છે. આ સમજાઈ ગયું હોય તો બીજી એક વસ્તુ આપણે અહીંયા મને લઈ આવી છે કે રસૂલ ખુદાના જમાનામાં જે ટ્રાઇબ હતી બની અસદ કરીને, એ લોકોએ શું કર્યું હતું કે આખી એ લોકો મોટી ટ્રાઇબ હતી, એ આખી ટ્રાઇબ જંગ વગર અને ખૂન વગર સંપત્તિ સાથે ફેમિલી સાથે ઇસ્લામ કબૂલ કરી નાખ્યું હતું. અને પછી એક્સપેક્ટ કરતા હતા કે હવે અમે જો ઇસ્લામ કબૂલ કરી નાખ્યા છે ખૂન વગર જંગ વગર, અમે તમારા ઉપર એહસાન કરીએ છીએ, અમે વી આર ફેવરિંગ યુ. રસૂલ ખુદાને કહેતા હતા વી આર ફેવરિંગ યુ, અને એની સાથે એની સામે હવે યુ ફેવર અસ બાય ગિવિંગ અસ અ સ્ટેટસ ઇન ઇસ્લામ. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અલ્લાહ સુબહાનહુ વતઆલા આપણું ધ્યાન ખીચે છે કે જ્યાં ઇસ્લામમાં આમ સ્ટેટસ નથી, અલ્લાહ સુબહાનહુ વતઆલાના રિલેશનશીપમાં એવું નથી કે આપણી પાસે હાયરાર્કી છે. હાયરાર્કી નથી. તમે અલ્લાહ સુબહાનહુ વતઆલાની સાથે કનેક્શન કરો. યુ ટોક ટુ યોર ગોડ ઇઝ સચ અ પર્સનલ થિંગ. યુ કેન ટોક ટુ યોર ગોડ, યુ કેન ડિસ્ક્રાઇબ યોર ડિફિકલ્ટીઝ ટુ હિમ ડાયરેક્ટલી. એહસાન એ કરે છે આપણા ઉપર, આપણે એહસાન નથી કરતા. આમાં અહીંયા દિસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો અમે આ બધું લઈ આવ્યા છીએ અને અમે ઇસ્લામ કબૂલ કરી રહ્યા છીએ, ધીસ ઇઝ અ મેન્ટાલિટી ઓફ જાહેલ. આ મેન્ટાલિટી હતી અને અત્યારે મેન્ટાલિટી આપણને અહીંયા દેખાય છે ઘણી વખતે. પણ એની કહીશ, લેટ્સ મૂવ ફોરવર્ડ. આ 17મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વતઆલા પછી કહે છે કે એ રસૂલ, જે લોકો ઇસ્લામ લઈ આવીને તમારા ઉપર એહસાન બતાડે છે એ લોકોને કહી દો કે ઇસ્લામ લઈ આવીને તમારા ઉપર એહસાન ન બતાડે. સાચી વાત આ છે કે અલ્લાહ સુબહાનહુ વતઆલા તમને ઈમાનની હિદાયત કરીને તમારા ઉપર એહસાન કરે છે. ઇઝ ફેવરિંગ યુ, નોટ ધી અધર વે રાઉન્ડ. કહી દો એ લોકોને. હવે આમાં આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે આ છે કે જ્યારે લુક એટ ઇટ, યુ નો, આપણે અહીંયા બધા સાથે મોમિન ભાઈઓ અને બહેનો આપણે બધા સાથે છે, બેસીએ છીએ, વાતચીત કરીએ છીએ એકબીજા સાથે. અહીંયા આવીને આપણે દુઆઓ કરીએ છીએ આપણા મરહુમો માટે. અલ્લાહ સુબહાનહુ વતઆલા આપણને કેટલી નહેમતો આપી છે. ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ રિયલાઇઝ કે આપણે ઇસ્લામ પર છીએ. પહેલી નહેમત તો એ છે અલ્લાહ સુબહાનહુ વતઆલાની કે આપણે ઇસ્લામ પર રાખી છે. બીજી નહેમત એ છે કે આપણા દિલમાં ઈમાન આપ્યું છે. અને ત્રીજી વસ્તુ એ છે કે આપણે એની હિદાયત, આજે જો આપણે અહીંયા બધા ભેગા થયા છે, આપણે એ વિચારમાં કે જો અલ્લાહને પસંદ છે અહીંયા આવું, મરહુમોને યાદ કરું, ચેરિટીમાં આપણે ડોનેટ કરી અલ્લાહ સુબહાનહુ વતઆલાના નામથી, આ ઓપોર્ચ્યુનિટી આપણને મળી છે, અલ્લાહ સુબહાનહુ વતઆલા આપણને આ ઓપોર્ચ્યુનિટી આપી છે, કેટલી એની નહેમતોથી આપણને નવાજ્યા છે.
આપણે આ બધી વસ્તુ આપી છે એનો મતલબ એમ કે આપણે એનો શુક્રગુજાર કરીએ. વી રિમેન ઇટરનલી ગ્રેટફુલ ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે આપણને ઇસ્લામ પર રાખ્યા છે, આપણને ઈમાન આપણા દિલમાં આપ્યું છે, અને આપણને જો હિદાયત પણ આપણને ચાલે. આપણી કોશિશ હોવી જોઈએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને એ જ નિયમતોથી આપણને આગળ વધારતા જાય અને આપણું ઈમાન વધારતું. હા, બરાબર છે કે આપણે ઇન્સાન છીએ, આપણા ઘણા ગુનાઓ થઈ ગયા છે, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા મહાન દયાળુ અને દયા કરનાર છે, એ આપણે બધાને માફ કરી દેશે જો જોશે સિન્સિયરલી આપણે આ આ રસ્તા ઉપર એની હિદાયત ઉપર આપણે છે. મતલબ એમ કે આપણે એના મોહતાજ છીએ, એ આપણા મોહતાજ નથી. વેન વી ડુ શુકર ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, એમ આપણે ધારીને નહીં કે જો અલ્લાહ સુબહાનહુ હું તારો શુકર કરું છું, રા કરે છે, પણ બીકોઝ હી શુકર કરું એ શુકર લેવા વાળો છે, હી ઇઝ ઓફ ધેટ સ્ટેટસ કે આપણે એને શુકર આપીએ છીએ, બીકોઝ હી હેઝ ગિવન અસ અ ફેવર, નોટ ધ અધર વે અરાઉન્ડ. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને બીજી વસ્તુ જે આપણને આમાં ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઈમાનની મોહબ્બત આપણા દિલમાં નાખે છે ને, સો ઇમ્પોર્ટન્ટ હિયર, આપણે ઈમાનની મોહબ્બત આપણા દિલમાં નાખે છે ત્યારે આપણને શણગારે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. શણગારે મીન્સ ઇઝ ડેકોરેટિંગ અ મોમિન ક્રિએશન, ઇન્સાનની જે મોમિનની ક્રિએશન છે જેના જેને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઈમાન એના દિલમાં નાખી છે. હવે જયારે કહું ઈમાન નાખી છે, મતલબ નહીં કે ઈમાન આને ચૂઝ કરીને નાખે છે, હું નહીં. વી હેવ ટુ સ્ટ્રગલ ટુવર્ડ અલ્લાહ સુબહાન, વી હેવ ટુ ઓપન અવર હાર્ટ્સ ટુ હિમ ફર્સ્ટ ફોર હિમ ટુ કમ ટુ અસ. આપણે જો એને બંધ કરી નાખીએ, આપણે કફારા ઉપર જઈએ, આપણે એને બંધ જ કરતા જાય, એની નેમતોને ધ્યાનમાં જ ન રાખતા જઈએ, આપણે કે બસ મારાથી જ આ બધું હું કરું છું, અને એની નેમતોને આપણે શુકર પણ ન કરતા હોય, વોટ વી આર ડુઈંગ ઇઝ વી આર મૂવિંગ અવે ફ્રોમ હિમ. બટ નહીં, આપણે જો રિયલાઇઝ કરીએ કે નહીં, એ મને પેદા કરીએ છીએ, આ બધી નેમતો મને આપી છે, લેટ મી ઓપન માય હાર્ટ ટુ હિમ, હી વિલ ઓપન અવર હાર્ટ ટુ ઈમાન, અને એ ઈમાનથી આપણને શણગારશે. કેવી રીતે શણગારશે? આપણા જે અખલાક છે એ અખલાક એવા આપશે કે આપણે આપણા પોતાને શણગારશું આપણા અખલાકથી. ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ. એટલે તો મોમિનો જ્યારે કોઈ પણ નોન મુસલમાન કે ઇવન મુસલમાન જ્યારે મોમિન ભાઈને જોતો હોય કે મોમિન બેનને જોતો હોય, એની અખલાક ઉપરથી હી ગેટ્સ ઓવરકમ બાય ઇટ, અને એને ખબર પડી જાય કે અલ્લાહ સુબહાનહુ તઆલાનો બંદો છે, અલ્લાહએ એને શણગાર્યો છે એની અખલાક ઉપરથી. અને સુરત અલ હુજરાત આપણને આ બધી અખલાકો આપણને આપે છે પ્યોરલી ફોર દેટ. ક્યાં તો હું જો ઇન માય પેશન આઈ જસ્ટ મૂવ અવે ફ્રોમ ઇટ. બરાબર છે. હવે કેટલામી આયત આપણે કરતા હતા? 17મી, બરાબર ને? 17મી, 16મી બતાવી ને 17મી કે 17મી આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે જો એહસાન તમે નથી કરતા, પણ અલ્લાહ સુબહાનહુ તઆલા આપણા પર એહસાન કરે છે. આના પછી અલ્લાહ સુબહાનહુ તઆલા 18મી આયતમાં કહે છે કે બેશક અલ્લાહ સુબહાનહુ તઆલા આસમાન અને જમીન ની બધી ગઈબતો જાણે છે. એટલું જ નહીં, પણ પછી અલ્લાહ સુબહાનહુ તઆલા આગળ વધે છે. લુક એટ ધ વે હી એન્ડ્સ ધ લાસ્ટ આયત ઓફ સુરત અલ ગુજરાત, કહે છે કે તમે જે કાંઈ કરો છો એ બધું અલ્લાહ સુબહાનહુ તઆલા જોયે છે. નથી કહેતા એલ્મ રાખે છે, જોયે છે. હવે આમ આપણે અમુક સબકો લેવાના છે. જ્યારે અલ્લાહ સુબહાનહુ તઆલા કહે ને કે બેશક આસમાન અને જમીનમાં જેટલી ગૈબની વાત છે, મીન્સ અનસીન વાતો છે, એ અલ્લાહ સુબહાનહુ તઆલા બધી જાણે છે. એનો મતલબ કહેવાનો એ છે કે અલ્લાહ સુબહાનહુ તઆલા એટલું એ જાણે છે કે જ્યારે આપણે કોઈ પણ આપણા અમલો કરતા હોય ને, તો આપણી નિયત કેવી છે, કઈ જાતની છે, ક્યાં સુધી છે, આપણું મોટિવેશન ક્યાં સુધી છે, કેવું છે. અલ્લાહને પસંદ છે કે આપણે આપણી પોતાની નિયત આપણે ખુલુસ નિયતથી કામ કરીએ. આપણું મોટિવેશન સિન્સિયર નિયતથી મોટિવેશન હોવું જોઈએ, નહીં કે આપણે આપણા અમલો આપણે બધાને બતાડવા જઈએ. અલ્લાહ સુબહાનહુ તઆલા અહીં આપણું ધ્યાન કહે છે કે જેટલી ગૈબની વાત છે ને આસમાન અને જમીનમાં, ઇન્ક્લુડિંગ ધ ડેપ્થ ઓફ યોર નિયત એન્ડ ધ ડેપ્થ ઓફ યોર ઈમાન, એ બધું જોઈએ છે. મતલબ કહેવાનો એ છે
કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને એ અમલો પસંદ છે કે જે ખુલુસ નિયતથી થતા હોય, નોટ ધ વન્સ દેટ હેવ બીન શોન ઓફ. પણ તમે હિપોક્રેટિકલી તમે એવા કામો કરતા હોય, તમારી નિયત સાવ જુદી હોય, તો માણસોને બતાડવા માટે તમે આ બધું કરતા હો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ધ્યાન કહે છે કે જો હું બધી જાતને બધું જોઉં છું, તમારા નિયતને જોઉં છું અને તમારા મોટિવેશન્સને પણ જોઉં છું. આ એક વસ્તુ. બીજી વસ્તુ આપણે ધ્યાનમાં એ આપણે ધ્યાન ખેંચીએ છીએ કે જ્યારે આપણે આ વાતની ખબર હોય કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધી જાતની ગઈબતો જાણે છે, તો આપણે આપણા ઈમાનની હિફાજત કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ઇટ મેક સેન્સ કે જો એ બધું જોતો હોય, દેટ ઇઝ ધ મીનિંગ ઓફ ગોડ કોન્શિયસનેસ. ગોડ કોન્શિયસનેસનો મતલબ જ એ છે કે આપણે એને નથી જોતા પણ એ આપણને જોયે છે કે નથી જોતો. આપણી પાસે જ્યારે ઈમાન આપણે વધારીએ ત્યારે આપણે આપણી ઇનસાઇટથી, આપણા ઈમાનની જે રોશની છે દિલની, એનાથી આપણે અલ્લાહને જોશું. આપણા આ આંખથી આપણે નથી જોતા, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધું જોઈ શકે છે. તો આપણે આ ગોડ કોન્શિયસનેસના લીધે આપણું આપણા ઈમાનની હિફાઝત કરવી જોઈએ. પ્રોટેક્ટ યોર ઈમાન એઝ વી ગો અલોંગ ઇન ધ જર્ની ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અને છેલ્લે અલ્લાહ સુબહાનહુ વ તઆલા મેક્સ ઇટ વેરી ક્લિયર, જે તમે કરો છો એ બધું હું જાણું છું, જોઉં છું, સોરી, બધું જોઉં છું. મીન્સ કે એના એમની સાથે બસીરત છે. બસીરતનો મતલબ કે એની પાસે એબિલિટી, નો નોટ એબિલિટી, હી લુક્સ, નોટ ઓનલી ડઝ હી નો, બટ હી વોટ હી નોઝ હી ઓલ્સો સીઝ, ધેટ્સ વોટ ઇટ મીન્સ. એ બધી વાત એમ ધરાવે છે પણ એને જોયે છે, એની પાસે એ બસીરત છે. આપણી પાસે નથી, એની પાસે છે. મીન્સ કે આપણા ઈમાનનું જે ડેપ્થ છે એને એ ખાલી જાણતો નથી પણ જુએ છે. આપણું જે નિયત છે એ ખાલી જાણતો નથી પણ જુએ છે. આપણું મોટિવેશન ખાલી જાણતો નથી પણ જુએ છે. દેટ ઇઝ વોટ ઇટ મીન્સ. કે ન સમજો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધા જોતો નથી, બધું જુએ છે. પ્રાઇવેટલી તમે જ્યાં કરો છો એ જુએ છે, અને પબ્લિકલી આપણે જ્યાં કરે છે એ જુએ છે. ધીસ ઇઝ હાઉ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એન્ડ સુરત અલ ગુજરાત. આમાં આપણને જો કેટલું સરખી રીતે આપણને અમુક બહુ ફંડામેન્ટલ જ્ઞાન મળ્યું છે. ભલે દેટ આઈ કવર ઇન્ટ્રોડક્શનમાં, પણ છેલ્લે બાકી કન્ક્લુઝનમાં મને આ કહેવું છે કે જો હુજરાતનો જે શબ્દ છે એ ચોથી આયતમાંથી લઈ આવ્યા છે અને પછી નામ પડ્યું છે સુરત અલ ગુજરાતનો મતલબ એપાર્ટમેન્ટ, જે રસૂલ ખુદાના એપાર્ટમેન્ટમાં મસ્જિદ નબવીમાં મદીનામાં જે એપાર્ટમેન્ટ હતા, અત્યારે તો બધા ડિસ્ટ્રોય કરી નાખ્યા છે. Unfortunately, we haven't retained so much of our heritage like that. It's all destroyed. એટલે આપણને ખબર પડત કે એના એપાર્ટમેન્ટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદા કેવા જાતના એપાર્ટમેન્ટમાં રહેતા હતા, અને સ્ટીલ હી વોઝ અ લીડર ઓફ એ કોમ્યુનિટી વિચ એક્સપાન્ડ હોલ ઓફ એરેબિયા. આ સુરત અલ ગુજરાત 9મી હિજરીના નાઝિલ થયો મદીનામાં, જ્યારે મક્કા ફતે થઈ ગયું હતું. અને જ્યારે નાઝિલ થયું હતું ત્યારે ટ્રાઇબ્સ આફ્ટર ટ્રાઇબ્સ, કોમ્યુનિટીઝ આફ્ટર કોમ્યુનિટીઝ રસૂલ ખુદા પાસે આવીને એની લીડરશીપ ઉપર એ લોકોએ લોયલ્ટી આપતા હતા કે વી એક્સેપ્ટ યોર લીડરશીપ, અને મુસલમાનો બનતા હતા. તે જમાનો હતો કે મુસલમાનો માણસો આવતા હતા અને મુસલમાનો બનતા હતા. દેટ વોઝ અ ટ્રેન્ડ દેર, અને હી વોઝ અ લીડર ઓફ દેટ કોમ્યુનિટી એટ ધ ટાઈમ. અને જ્યારે કોમ્પ્લેક્સિટી વધી ગઈ કોમ્યુનિટીમાં, ડાયવર્સિટી વધી ગઈ, પ્લુરાલિટી વધી ગયું, ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સુરત અલ ગુજરાત આપે છે રસૂલ ખુદાને કે જો કોમ્પ્લેક્સિટીને ઓવરકમ કરવા માટે અખલાક આવી રીતે કરજે કોમનો અને માણસોનો. ધીસ આર ધી મેજર કોન્સેપ્ટ દેટ વી ગેટ ફ્રોમ સુરત અલ ગુજરાત. અને વન ઓફ ધ મોસ્ટ બેઝિક કોન્સેપ્ટ જે આપણને બધાને અપનાવવાનું છે એ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે આખી હ્યુમેનિટીને એડ્રેસ કરીને કહે છે કે મેં તમને ડિફરન્ટ કબીલામાં બનાવ્યા છે, મેં તમને ડિફરન્ટ કલ્ચરમાં બનાવ્યા છે, મેં ડિફરન્ટ લેંગ્વેજીસ આપી છે તમને, પણ મારી નજરમાં એ જ માણસ મારી નજદીક છે કે જે બધાથી વધારેમાં વધારે ગોડ કોન્શિયસ હોય. ધેટ્સ ધ સ્ટાન્ડર્ડ દેટ વી હેવ ટુ એક્સેપ્ટ. અને જ્યારે એન હી વોન્ટેડ ટુ બિલ્ડ ધ સોસાયટી ઓફ મુસ્લિમ્સ, ઓફ હ્યુમેનિટી રાધર, હું મુસ્લિમ નથી કહેતો, ઓફ હ્યુમેનિટી બેઝડ ઓન તકવા. તમે નસારા હો, તમે સેબિયન હો, તમે હિન્દુ હો, તમે મુસલમાન હો, બધાને કહે છે કે તમે તકવા ઉપર આવો.
અને આપણે જે સોસાયટી ઉપર કરવી છે ઇઝ બેઝડ ઓન તકવા ગોડ કોન્શિયસનેસ. તમે ધ્યાન રાખો કે મેં તમને પેદા કર્યું છે અને તમે મારી પાસે જ પાછા આવવાના છો. અને જો આ દુનિયામાં તમારા સ્ટ્રગલ્સને તમને કન્ટેન્ટમાંથી કન્ટેન્ટમેન્ટમાં રાખવું હોય તો દિસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ આઈ એમ ગિવિંગ યુ. ગોડ કોન્શિયસનેસનો મતલબ એમ કે જે હિદાયતો આપણને આવી છે એ હિદાયત આપણે ફોલો કરીએ. અસલામ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.